प्रकरण एक खोराक क्यांथी मळे छे। प्रस्तावना, तमे आजे घरे शुं खाधो? शुं तमे गईकाले अने आजे एक ज प्रकारनो खोराक खादेलो? आपणे बधाज अलग अलग समय जुदा जुदा प्रकारनो खोराक खाईए छीए, खरुं ने? सारा स्वास्थ्यनी जाळवणी माटे योग्य खोराक लेवानी जरूर पड़े छे। आपणुं शरीर खोराक द्वारा ऊर्जा मेळवे छे। खोराक ने कारणे योग्य वृद्धि शक्य छे। खोराक रोगो सामे रक्षण आपे छे, जेना कारणे स्वास्थ्य जळवाई रहे छे। आपणुं खोराक आपणने ऊर्जा सभर बनावे छे। आम आपणे जे खोराक खाईए छीए तेना कारणे जीवननी गुणवत्ता सुधरे छे। खोराकनी विविधता, आपणे जे खोराक खाईए छीए तेमां खूब ज विविधता होय छे। आपणा खोराकमां भात, दाळ, शाकभाजी, रोटली, दूध, छाश, दही, पनीर वगैरेनो समावेश थाय छे। आपणे दिवसमां भोजननी वच्चे अलग अलग समय पण विविध पदार्थो खाता अने पीता होईए छीए। आपणा दिवस दरम्यान आपणे विविध खोराक खाईए छीए ए जाणवा एक प्रवृत्ति करिए। प्रवृत्ति, तमारा मित्रोने तेओ दिवस दरम्यान जे खोराक खाता होय तेना विशे पूछो। भारतना अन्य राज्योमां खवाती वानगीओनी माहिती पण मेळवी शकाय छे। જેમ કે ભારતના લોકો ખોરાકમાં ઢોસા, ઇડલી વગેરે ખાય છે। આલુ પરાઠા અને છોલે ભટુરા વાનગીઓ સામાન્ય રીતે ઉત્તર ભારતમાં ખવાતી હોય છે। ગુજરાતમાં આપણે રોટલી અને ભાત ને દાળ, શાક, છાશ, પાપડ અને ઘી સાથે ખાઈએ છીએ। આમ દિવસ દરમિયાન તમારા મિત્રોએ ખાધેલી વાનગીઓ પૂછીને તેની નોંધ આ મુજબ કરો। ઉદાહરણ તરીકે દિવસ દરમિયાન રોહને ખોરાકમાં રોટલી અને બટાકાનું શાક ખાધેલું, પૂજાએ ઇડલી સંભાર, જ્યારે યશે દાળ ભાત ખાધેલા। ઘરે રાંધવામાં આવેલા ભાત વિશે વિચારીએ। આપણે કાચા ચોખા લઈને તેને પાણીમાં ઉકાળીએ છીએ। ભાત બનાવવા માટે ફક્ત બે જ સામગ્રી કે ઘટકોની જરૂર પડે છે, જ્યારે અન્ય કેટલીક વાનગીઓ ઘણી બધી સામગ્રીઓ વડે બને છે। જેમ કે કોઈ શાક બનાવવા માટે આપણને જુદા જુદા પ્રકારના શાકભાજી, મીઠું, મસાલા, તેલ વગેરેની જરૂર પડે છે। વાનગીઓ અને તેની સામગ્રીઓ, વાનગીઓ અને તેની સામગ્રીઓ વિશે જાણવા માટે ચાલો એક પ્રવૃત્તિ કરીએ। પ્રવૃત્તિ, આગળની પ્રવૃત્તિમાં રોટલી, દાળ અને બટાકાનું શાક બનાવવા માટે કઈ સામગ્રીની જરૂર પડી તેની તમારા મિત્રો અથવા ઘરના વડીલો સાથે ચર્ચા કરો। તેની યાદી કોષ્ટકમાં કરો। કેટલાક ઉદાહરણો આ મુજબ આપેલા છે। રોટલી બનાવવા માટે આપણને લોટ અને પાણીની જરૂર પડે છે। દાળ બનાવવા માટે કઠોળ, પાણી, મીઠું, તેલ અને મસાલા જોઈએ, તથા બટાકાનું શાક બનાવવા માટે આપણને બટાકા, પાણી, મીઠું, તેલ અને મસાલાની જરૂર પડે છે। આપણે શું જોયું? આપણને વિવિધ વાનગીઓમાં કેટલાક ઘટકોમાં સમાનતા દેખાય, તો આ બધા ઘટકો શામાંથી મળે છે તે જોઈએ। ખાદ્ય સામગ્રી અને તેના સ્ત્રોત, અગાઉ નોંધેલા કેટલાક ઘટકોના સ્ત્રોત વિશે અંદાજ લગાડવો આપણા માટે કદાચ સરળ છે। જેમ કે ફળો અને શાકભાજીઓ આપણને શામાંથી મળે છે? વનસ્પતિમાંથી જ મળે છે। ચોખા અને ઘઉંના સ્ત્રોત કયા છે? ડાંગર અને ઘઉંના ખેતરમાં પાકની હરોળો જોઈ જશે, જે આપણને અનાજ આપે છે। અને પછી કેટલાક ખાદ્ય પદાર્થો જેવા કે દૂધ, ઈંડા, માંસ, મરઘી, ઝીંગા
માછલી વગેરે પ્રાણીઓમાંથી મળી આવે છે। કેટલાક ખાદ્ય પદાર્થોની બનાવટમાં વપરાતા ઘટકો અને તેના સ્ત્રોત જાણવા માટે એક પ્રવૃત્તિ કરીએ। પ્રવૃત્તિ: અગાઉ નોંધેલા ખાદ્ય પદાર્થોને લઈ તેના ઘટકો અને સ્ત્રોત એટલે કે તે શામાંથી મળી આવે છે તેના કેટલાક ઉદાહરણોની યાદી આ પ્રમાણે દર્શાવેલી છે। ઇડલી, ચોખા, અડદ દાળ મીઠું અને પાણીમાંથી બનાવવામાં આવે છે, જેમાં ચોખા અને અડદ દાળનો સ્ત્રોત વનસ્પતિ છે। ચિકન કરીની બનાવટમાં મરઘીનો ઉપયોગ થાય છે, જેનો સ્ત્રોત પ્રાણી છે। તેમાં વપરાતું ઘી પણ પ્રાણીમાંથી મળે છે। ખીર દૂધ અને ચોખામાંથી બનતી વાનગી છે, દૂધ પ્રાણીમાંથી મળે છે। રીંગણના શાકમાં વપરાતા રીંગણ વનસ્પતિમાંથી મળે છે। મસાલા તરીકે મરચા અને મગફળી, સરસવ, સોયાબીન કે અન્ય કોઈ તેલનો સ્ત્રોત પણ વનસ્પતિ છે। પ્રવૃત્તિ પરથી આપણે શા તારણ પર આવી શકીએ? વનસ્પતિ એ અનાજ, ધાન્યો, શાકભાજી અને ફળો જેવા ખાદ્ય પદાર્થોની સામગ્રીનો સ્ત્રોત છે। પ્રાણીઓ આપણને દૂધ, માંસની પેદાશ તથા ઈંડા આપે છે। દૂધ તથા દૂધના ઉત્પાદનો જેવા કે માખણ, મલાઈ, ચીઝ અને દહીં દુનિયામાં બધે જ વપરાય છે। દૂધ આપતા કેટલાક પ્રાણીઓમાં ગાય, ભેંસ, બકરી વગેરે છે। વનસ્પતિ અને પ્રાણીઓ આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત છે।